हेलो, गुड इवनिंग। हेलो, मारो अवाज आवे छे? गुड इवनिंग, अवाज आवे छे? अवाज बोर्ड देखाय छे? ओके, સરસ, ચલો આજે કોણ કોણ જોડાયું છે? નીતિનભાઈ, કાલે તમે કેમ નતા? કે લાભ પાચમ થી મુહૂર્ત કરવાનું હતું? નહીં, કાલે થોડું કામ હતું. હેપી ન્યુ યર સર, હેપી ન્યુ યર. ઓ, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, સાલ મુબારક. ઓકે, ચલો આપણે એકાદ મિનિટ વેઇટ કરીએ, મેક્સિમમ એકાદ મિનિટ, બરાબર, પછી સ્ટાર્ટ કરીએ. બીજા બધા લોકો હજી ફરવા જતા રહ્યા લાગે છે, મને એવું લાગે છે. હેને, એમ હશે કે રેકોર્ડિંગ જોઈ લેશું ને હવે શું, હેને, લાઈવ જેવું જ લાગે છે, નહીં એવું લાગતું હશે. હેલો, ગુડ ઇવનિંગ બધાને, અને આજે જે પહેલી જ વાર જોડાયા છે એમને હેપી ન્યુ યર, સાલ મુબારક, નવા વર્ષના રામ રામ. હજી અઠવાડિયું ચાલશે, પછી નોર્મલ થઈ જશે બધું, નહીં? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચલો, આપણે આ કોર્સમાં શીખી રહ્યા છીએ કાળ. કાળની અંદર મેઇન કાળ છે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. પણ આપણને કોઈ પૂછે કે આ વાક્ય કયા કાળનું છે, તો એમ ના કહેવાય પ્રેઝન્ટનું કે પાસ્ટનું કે ફ્યુચરનું, બરાબર. એ વાક્ય પ્રેઝન્ટમાં કોઈ અલગ અલગ માંથી ચાર કાળનું હશે, અથવા પાસ્ટમાંથી કોઈ ચાર કાળનું હશે, અથવા ફ્યુચરમાંથી, તો આપણે એક્ઝેક્ટ કાળ કહેવો પડે. હવે આ બારે જે બારે બાર કાળ છે એમાં આપણે શું શીખીએ છીએ, તો કે વિધાન હકાર વાક્ય શીખીએ છીએ અને વિધાન નકાર વાક્ય શીખવાના છે. આ બંને વાક્યો શું કરે છે, માહિતી આપે છે, કંઈક કહે છે, કોઈ ક્રિયા વિશેની માહિતી આપે છે કે કોઈ ક્રિયા થાય છે, થશે કે થઈ રહી છે, કે થઈ હતી કે થઈ ગઈ કે થઈ ગઈ છે, એવું. અને નકારમાં ના પાડવાની આવે, બરાબર, કોઈ ક્રિયા નથી થતી, ના થઈ, નહીં થાય, નથી થઈ રહી, એવું આવે. તો હકાર નકાર શું કહે છે, કોઈ ક્રિયા વિશેની કંઈક માહિતી આપે છે, કોઈ અલગ અલગ સમયમાં થતી ક્રિયાઓની, બરાબર છે, બધા જ કાળમાં. પછી આપણે શું શીખવાનું હોય છે, દરેક બારે બાર કાળમાં આ શીખી લીધા પછી, તો કે યસ અને નો પ્રશ્ન શીખવાના હોય છે. એમાં પણ હકાર અને નકાર હોય છે અને ડબલ્યુ એચ પ્રશ્નો શીખવાના હોય છે, એમાં પણ હકાર અને નકાર હોય છે. ટોટલ છ પ્રકારની વાક્ય રચનાઓ આપણે શીખવાની હોય છે. આપણે નકારથી શરૂઆત કરીએ. હકારની વાત કરેલી હતી કાલે, થોડું રિવિઝન ચાલતું હતું, કારણ કે રિવિઝન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. તો વિધાન નકાર ની વાત કરીએ આપણે, બારે બાર કાળમાં વિધાન નકાર. તો જોઈએ, પેલા આપણે વાક્ય રચનાઓ જોઈ લઈએ, બરાબર છે. જુઓ, આપણે શું શીખ્યો અત્યાર સુધીના જે 12-13 ક્લાસ છે એમાં, કે દરેક કાળમાં કેવા સમયની ક્રિયા આવે છે એ શીખ્યા. હવે દરેક વખતે એ શીખવાની જરૂર નથી. જેમ કે આપણે કહ્યું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એમાં જનરલ સમયની બધી ક્રિયાઓ હોય છે, રોજિંદા સમયની બધી ક્રિયાઓ, અથવા તો નિયમિત થતી ક્રિયાઓ, અથવા અનિયમિત ક્યારેક ક્યારેક ક્રિયાઓ કોઈ થાય છે, બરાબર. જેમ કે તે ક્યારેક ક્યારેક ક્રિકેટ રમે છે, ક્યારેક ક્યારેક તે વહેલા ઉઠે છે, અથવા સામાન્ય રીતે તે 10 વાગે શાળાએ જાય છે. તો સામાન્ય રીતે કોઈ ક્રિયા થાય છે, ક્યારેક ક્યારેક થાય છે, રોજ થાય છે, બરાબર છે. આવી બધી ક્રિયાઓ સાદો વર્તમાન કાળ કહેવાય છે. તો બસ, નકારમાં એ ક્રિયાઓ બદલાઈ નથી જતી, ફક્ત એનું નકાર થઈ જાય છે. જેમ કે હું રોજ 7 વાગે ઉઠું છું, તો એ હકાર કહેવાય, બરાબર. એકવાર કાળ સમજાઈ ગઈ, પછી નકારમાં પ્રશ્નમાં ફરીથી કાળ નથી સમજવાનો, એની ફક્ત વાક્ય રચના સમજવાની છે. કાળ તો એક જ વાર સમજવાનો છે, વિધાન હકારમાં, બરાબર. જેમ કે હું 7 વાગે ઉઠું છું, બરાબર, તો આ સાદો વર્તમાન કાળ છે. તેનું નકાર બનાવો તો સાદો વર્તમાન કાળ જ રહે. ઉઠું છું નું શું થઈ જાય, ઉઠતો
નથી તો આ વિધાન નકાર થઈ ગયું. પછી એનો યશનો વાળો પ્રશ્ન શું થાય, હું 7 વાગે ઉઠું છું તો આ શું થયું, છેલ્લે પ્રશ્ન મૂકી દીધો તો પ્રશ્ન હકાર થઈ ગયો યશનો. અને આ જ વાક્ય ને ફરીથી લખો, હું 7 વાગે ઉઠતો નથી તો એ પ્રશ્ન યશનો વાળો નકાર પ્રશ્ન થઈ ગયો. ખબર પડી તમને? તો ક્રિયાપદ બદલાતા નથી પ્રશ્નોમાં, હકાર નકારમાં જે આવે એ જ પ્રશ્નમાં આવશે. બસ એ પ્રશ્નની રીતે આપણે થોડા લહેકા સાથે પૂછીએ છીએ. જેમ કે તમે કપડાં વેચો છો, તમે કપડાં વેચો છો, તમે કપડાં નથી વેચતા, આ રીતે બરાબર છે. તે અંગ્રેજી ભણાવે છે, તે અંગ્રેજી ભણાવે છે, બરાબર. ખબર પડી તમને? અચ્છા, હેપી ન્યુ યર બધાને. ક્રિન્સ ઘનશ્યામભાઈ, ઓકે, આપણે તો કાલે હતા જ હે ને, 5 લોકો તો હતા જ. આજે ટીનલબેન જોડાયા છે અને નીતિનભાઈ, ઓકે સારું. શું કહ્યું મેં તમને, ખબર પડી? કે આપણે વિધાન હકારમાં બારે બાર કાળ શીખી લીધા છે કે આવું ક્રિયાપદ આવે તો એ આ કાળ કહેવાય, બરાબર. પછી ફક્ત એનું નકાર બનાવવાનું છે, એમાં કોઈ બીજો ચેન્જીસ નથી થતો. જો બીજા ઉદાહરણ સાથે જોઈએ આપણે. તે વાંચી રહ્યો છે, આ કયો કાળ છે? ચલો જલ્દી મને કહો ચેટમાં, આ કયો કાળ છે? તે વાંચી રહ્યો છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, બરાબર છે ભાવેશભાઈ. સિમ્પલ નથી, વાંચી રહ્યો છે, ચાલુ છે, કન્ટિન્યુઅસ, બરાબર. જો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે અથવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જે કહો એ તમે. હવે આ વાક્ય શું છે, વિધાન હકાર છે. માની લો કે મારે વિધાન નકાર બનાવવું છે તો આમાં શું ફેરફાર થાય? ચલો ફરીથી શું ફેરફાર થાય કહો જોઈએ મને, તમારે જ કહેવાનું છે. વાંચી રહ્યો છે નું નકાર શું થાય? નકાર એટલે વિરોધી એવું સમજી લો. હકારનું નકાર એટલે હકારનું વિરોધી. વાંચી રહ્યો છે તો એનું વિરોધી શું થાય એવી રીતે સમજો. સરસ, વાંચી રહ્યો છે નું શું થઈ જાય? નથી થઈ જાય. હંમેશા પ્રેઝન્ટ ટેન્સનું હકારમાંથી નકાર બનાવવું હોય તો છે નું નથી કરી દેવાનું. છે, છીએ, છું, છો નું શું કરી દેવાનું? નથી કરી દેવાનું, બરાબર. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ બધાને? ચલો બીજું એક વાક્ય લઈએ. તેઓ આવી ગયા છે, આ કયો કાળ છે? જલ્દી કહો, આ કયો કાળ છે? ભાવેશભાઈ આઈ ડુ નોટ રીડિંગ ના આવે, હજી શીખશું આપણે, બરાબર. અંગ્રેજી શીખશું એવું ના આવે, આઈ ડુ નોટ રીડિંગ ના આવે ક્યારેય. પેલા કહો આ કયો કાળ છે? તેઓ આવી ગયા છે. પરફેક્ટ પ્રેઝન્ટ, ક્રિન્સ કહે છે પરફેક્ટ પ્રેઝન્ટ, રસીલાબેન કહે છે પાસ્ટ પ્રેઝન્ટ. પાસ્ટ અને પ્રેઝન્ટ આ તો 2 કાળ મિક્સ કરી દીધા રસીલાબેન. પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આ 3 અલગ અલગ કાળ છે, તો આ 3 માંથી એકને એકબીજા સાથે મિશ્ર ના કરાય. તમે તો પ્રેઝન્ટ અને પાસ્ટ ને 2ને ભેગું કરી દીધો. વર્તમાન કાળ, ભૂતકાળ, આવો કોઈ કાળ હોય વર્તમાન કાળ ભૂતકાળ? પ્રેઝન્ટ પરફેક્ટ, બરાબર, ઓકે. ટીનલબેન લેસી, અત્યારે આપણે મિક્સ કાળની ચર્ચા કરી રહ્યા છીએ તો તમારે કાળનું નામ પણ લખો, ફક્ત પરફેક્ટ ના લખો. પરફેક્ટ કયો પરફેક્ટ, પ્રેઝન્ટ પાસ્ટ કે ફ્યુચર, બરાબર. અત્યારે આપણે કોઈ એક કાળની વાત નથી કરી રહ્યા, આપણે બારે બાર કાળની વાત કરીએ છીએ. તો મિક્સ, ઓકે. તો છેલ્લે છે આવેલું છે અને અહીંયા આવી ગયા છે એટલે શું થશે, આ પ્રેઝન્ટ પરફેક્ટ થશે, ઓકે. સારું, તમને કાળ ઓળખતા આવડી ગયું છે મોટા ભાગને, 99% લોકોને, બરાબર. હવે આ શું છે, વિધાન હકાર છે કે નકાર? ચલો આ પણ તમે જ કહો, વિધાન હકાર છે કે નકાર? વિધાન હકાર છે કે નકાર? ઓકે, હકાર, હા બરાબર, હકાર છે.
તો હકાર નું નકાર કરવું હોય તો શું કરવાનું? હકાર માંથી નકાર કરવું હોય તો વિરોધી કરવાનું. આવી ગયા છે એનું શું થાય નકાર? આપણે કહ્યું હતું કે કોઈ પણ વર્તમાન કાળ હોય એમાં છેલ્લે શું આવે? છે, છીએ, છું કે છો, એનું શું કરી નાખવાનું? નથી. બાકી આગળનું બધું એમના એમ રાખવાનું. તેઓ આવી ગયા, અહીંયા સુધી તો સરખું જ રહેશે, છે નું ફક્ત નથી થઈ ગયું, તો એ નકાર બની ગયું. તો આપણે જે 15 દિવસ જેટલો સમય લાગ્યો એ ફક્ત કાળ શીખવામાં લાગ્યો છે, હકાર નકાર શીખવામાં નહીં. જોયું તમે, હકાર પરથી નકાર કોઈ પણ વાક્યનું તમે એક જ સેકન્ડમાં બનાવી શકો છો. તો નકાર શીખતી વખતે આપણે કાળની જોડે કોઈ મગજમારી નથી કરવાની કે આવો કાળ આવે, આમ આવે. બસ તમારે ખાલી હકારનો કાળ નક્કી કરો, એના પરથી તમે બધા જ પ્રકારના વાક્ય બનાવી શકો. એટલે કે નકાર બનાવી શકો, પ્રશ્ન યશનો વાળા બનાવી શકો, ડબલ્યુ એચ પ્રશ્ન બનાવી શકો, બધું જ બનાવી શકો. એનો કાળ બદલાતો નથી. હકારમાંથી નકાર કરો તો કાળ તો એના એ જ રહે, બરાબર છે? એની અંગ્રેજી વાક્ય રચના બદલાઈ જશે પણ કાળ એના જ રહેશે. ખબર પડી તમને? તેઓ આવી ગયા છે તો છે ની જગ્યાએ નથી કરી દેવાનું. હવે બીજો એક પોઈન્ટ કે તમને આવું ના આપેલું હોય, તમને આવું આપેલું હોય કે નકાર વાક્ય સીધું આપેલું હોય, બરાબર, તેઓ આવી ગયા નથી, આવું આપેલું હોય, અને તમને કહે કે કયો કાળ છે નક્કી કરો, તો ઘણી વાર એવું થાય કે વિદ્યાર્થી છે ને ડાયરેક્ટ જ કાળ નક્કી ના કરી શકે, નકાર વાક્યનો ડાયરેક્ટ નક્કી ના કરી શકે કાળ. તો શું કરવાનું? તો એનું હકાર બનાવી દેવાનું પહેલા. હકારમાં તમે બધા એક્સપર્ટ છો, બરાબર? એટલે નકારમાંથી તમને ડાયરેક્ટ કાળ નક્કી કરતા ના આવડે તો શું કરવાનું? એનું વિરોધી હકાર બનાવી દેવાનું. આવી ગયા નથી, નથીનું છે કરી નાખવાનું, હંમેશા વિરોધી કરી નાખવાનું. હવે નક્કી કરી શકો ને તમે કાળ? હા, નક્કી થઈ ગયો કે કયો છે, આવી ગયો વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ, બરાબર. તો નકારનો પણ એ જ કાળ થાય. વાક્ય હકારમાંથી નકાર કે નકારમાંથી હકાર કરવાથી કાળ નથી બદલાતો. એટલે આપણે નકારમાંથી હકાર કરવાથી કાળ આપણને નક્કી થઈ જાય છે, તો પછી નકારનો પણ એ જ હોય. પડી સમજ કે ના પડી? 50%. કાલ નથી, કાલ જેવું નથી થયું ને ભાવેશભાઈ, 100% લખવું તો કે 50% લખાઈ ગયું. સમજ પડી? તો કે 50%. ઓકે ઓકે, બરાબર. કોઈને કઈ ડાઉટ છે? પડી ગઈ એમ ને, બરાબર. કારણ એનું એવું છે કે જુઓ, મોટા ભાગના તમને હકાર વાક્યમાં ખબર પડી ગઈ બધાને, બરાબર, 99% લોકોને, કે આપેલું હોય વાક્ય સીધું તમે કહી દો છો કે આ જ કાળ હોય. પણ પ્રોબ્લેમ ક્યારે થશે કે વાક્ય સીધું નકારમાં આપ્યું હશે, બરાબર છે? જેમ કે તેણે હજી મને મેસેજ કર્યો નથી. ચલો કહો જોઈએ આ કયો કાળ થાય. નકારમાંથી સીધો કાળ નક્કી કરવાનો થાય તો ક્યારેક અઘરું થઈ જાય. ચલો, એણે મને હજી મેસેજ નથી કર્યો, આ કયા કાળનું વાક્ય છે? નકારમાંથી તમે ડાયરેક્ટ કાળ નક્કી કરી શકો છો, નહીતર મેં તમને એક ટ્રીક શીખવાડી છે. શું કરવાનું? નકાર વાક્યનો સીધો કાળ નક્કી ના કરી શકો તો એનું પહેલા હકાર બનાવી દેવાનું મનમાં મનમાં, અને પછી કાળ નક્કી કરી નાખો. એ જ નકારનો હોય કાળ, બરાબર. હકારનો જે કાળ થાય એ નકારનો થાય. પ્રેઝન્ટ ટેન્સ તો છે, પણ પ્રેઝન્ટ કયો? ભાવેશભાઈ કહે સિમ્પલ પ્રેઝન્ટ. જુઓ, જ્યારે હું તમને કાળ પૂછું ને ત્યારે તમારે પૂરું નામ લખવાનું, અડધું નામ લખશો તો એ ખોટો જવાબ કહેવાય. પ્રેઝન્ટ ટેન્સ તો 4 છે, હેને? તમે એમ કહો મારે ગાંધીનગર જવું છે તો ગાંધીનગર દિલ્હીમાં આવ્યું છે અને અહીંયા છે, હેને? તમારે, મારે એવું થયું હતું, પાલડી અહીંયા છે ને, અમદાવાદમાં પાલડી, તો પાલડી જઈને મેં કીધું કે મારે તો જોધપુર જવું છે. તે પેલા ભાઈ કે ત્યાં હોય ને ટિકિટ માસ્ટર, કે કયું? રાજસ્થાન વાળું, કારણ કે ત્યાંથી રાજસ્થાનની ટિકિટ મળતી હતી સીધી જોધપુરની. મેં કીધું ના ના, એ જોધપુર નહીં, અહીંયા આપણે શિવરંજની આગળ છે ને એવું. તો આમાં એવું થશે, પ્રેઝન્ટ ટેન્સ 4 છે, તમારે કયો પ્રેઝન્ટ ટેન્સ કહેવાનો છે? કારણ કે ચારેયમાં અલગ અલગ વસ્તુ છે, હે ને? એટલે સીધું પ્રેઝન્ટ ટેન્સ નહીં કહેવાનું કે સીધું પરફેક્ટ નહીં કહેવાનું, આખું નામ લખવાનું. તેણે હજી મને મેસેજ નથી કર્યો તો પ્રેઝન્ટ પરફેક્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ. અચ્છા, બધા અલગ અલગ કહે છે, થયા ને લોચા?
ચલો હવે મેં શું કહ્યું છે કે નકાર વાક્યમાં ખબર ના પડે તો હંમેશા યાદ રાખો, જ્યારે પણ વાક્યના અંતે અથવા ક્રિયાપદ સાથે કયો શબ્દ હોય, નથી બરાબર, નથી નો બીજો કોઈ ભાઈ નથી, આ નથી એક જ છે, અને નહીં શબ્દ આવે તો આના વચ્ચે કોઈ સમાનતા નથી, નહીં આખી અલગ વસ્તુ છે, એટલે જ્યારે પણ નથી આપેલું હોય, શું આપેલું હોય બરાબર સાંભળજો, તો નથી નું તમારે શું કરી નાખવાનું, છે અથવા છીએ અથવા છું અથવા છો, આ ચાર માંથી ફરજિયાત કોઈ એક શબ્દ લખવાનો છે. તો તેણે મને હજી મેસેજ કર્યો, શું આવશે આમાં, હજી કાઢી નાખવું પડશે, તેણે મને મેસેજ કર્યો છે, નથી નું શું થઈ જાય, છે, મેસેજ કર્યો, તેણે મને મેસેજ કર્યો છે. ચલો હવે કહો જોઈએ આ કયો કાળ છે. એક વ્યક્તિનો જવાબ પહેલાય સાચો હતો, રસીલાબેને જવાબ સાચો આપેલો, બીજા બધાએ તો હવામાં ગોળીબાર કર્યો હતો. હા હવે ખબર પડી ગઈ, તો મેં આવું કહ્યું છે કે જ્યારે નથી આપેલું હોય તો તમને સીધો જ ડાયરેક્ટ કાળ નક્કી કરવામાં થોડી તકલીફ પડી શકે છે, એટલે તમારે નથી માંથી આ ચાર શબ્દ વાળું કરી નાખવાનું વાક્ય, એટલે તમને ખબર પડી જશે. તેણે મને મેસેજ કર્યો છે એટલે ખબર પડી ગઈ કયો કાળ છે, પ્રેઝન્ટ પરફેક્ટ, અને પ્રેઝન્ટ પરફેક્ટ હોય બરાબર તો એની વાક્ય રચના વાપરવાની. પણ પહેલા આપણને ગુજરાતી વાક્યનો કાળ નક્કી કરતા આવડે તો એની વાક્ય રચના વાપરીએ ને, કાળ જ ખબર ના હોય તો શું મૂકવાનું, જે ઈચ્છા થાય આઈએનજી નીડીન ફીડીન એમીજારને મૂકીએ તો કોઈને કઈ ખબર પડે નહીં કે આ કઈ સદીનું અંગ્રેજી લખે છે ને બોલે છે બરાબર. એટલે આપણે એવી રીતે વાક્યો બનાવવાના નથી, આપણે વાક્ય છે એનો કાળ નક્કી કરી શકો તો એની જે રચના છે એ વાપરવાની. ચલો ચલો હવે જોઈએ આપણે બારે બાર કાળની નકાર વાક્ય રચના જોઈએ બરાબર, વિધાન નકાર. તો આપણે કાલે જે લોકો હતા એમને ખબર છે કે આપણે પ્રેઝન્ટ ચારે ચાર પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ સિમ્પલ, કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ, ચારે ચારની હકાર અને નકાર વાક્ય રચના જોઈતી બરાબર છે. તો આપણે ફરીથી જોઈ લઈએ, કારણ કે બારે બારમાં આ બોર્ડમાં ખીચડો થઈ જશે, એટલે આપણે એક એક કાળની હકાર નકાર જોઈએ પહેલા, એક એક એટલે એક પ્રકારના ચાર કામ. તો જોઈએ પ્રેઝન્ટ ટેન્સમાં પહેલા અહીંયા હકાર લખું છું, પ્રેઝન્ટ સિમ્પલ, એની વાક્ય રચના શું છે, તો કે કર્તાની સાથે પહેલું અથવા પાંચમું રૂપ બરાબર. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એની વાક્ય રચના શું છે, તો કે એમ ઇઝ અથવા આર, અને એની સાથે હંમેશા ક્રિયાપદનું ચોથું રૂપ ફરજિયાત. પછી પ્રેઝન્ટ પરફેક્ટ, આ બધું તો તમે શીખી ગયા છો સારી રીતે. તો પ્રેઝન્ટ પરફેક્ટ નું વાક્ય હોય તો એમાં હેવ કે હેઝ લખવું પડે, અને એની સાથે હંમેશા ત્રીજું રૂપ જ વપરાય. અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ હોય તો એમાં પણ તમને ખબર છે કે હેવ અથવા હેઝ તો લખવું જ પડે, એની સાથે વચ્ચે બીન પણ લખવું પડે, અને પછી ત્રીજાની જગ્યાએ ચોથું રૂપ લખવું પડે બરાબર. આ હકારમાં તો આપણે શીખી ગયા છે સારી રીતે, હવે બધાનું નકાર કરીએ. તો પહેલું કયું છે, સિમ્પલ. તો જ્યારે પહેલું કે પાંચમું રૂપ હકારમાં વાપરીએ છીએ તો નકારમાં શું થઈ જાય, કાલે આ શીખ્યા હતા જે લોકો હતા, પણ જે નથી એના જોઈ લો બરાબર, હજી કાલે બીજા બે ચાર એડ થશે. તો જ્યાં આપણે હકારમાં વી વન વાપરીએ છીએ, કોની સાથે વી વન વાપરીએ છીએ, ચલો ફટાફટ ચેટમાં લખો જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદા વર્તમાન કાળમાં કયા કયા કર્તાની સાથે આપણે વિધાન હકારમાં પહેલું રૂપ વાપરીએ છીએ, સાદા વર્તમાન કાળમાં કયા કયા કર્તા સાથે ક્રિયાપદનું પહેલું રૂપ મૂળ રૂપ વાપરીએ છીએ, ચેટમાં લખો જલ્દી ફટાફટ, આઈ એમ વેઇટિંગ. આઈ વી યુ ધે, આઈ વી યુ ધે બરાબર, આઈ વી યુ ધે, આઈ વી યુ ધે બરાબર બરાબર, સરસ સરસ, બહુવચન, હા બરાબર બરાબર. તો હંમેશા યાદ રાખો કે કર્તા તરીકે જ્યારે પણ હું પૂછું કે કયા કયા કર્તા સાથે શું આવે, તો કર્તામાં નામ અને સર્વનામ બે વસ્તુ આવે હંમેશા, બીજું કંઈ ના આવે એક્સ્ટ્રા. તો તમે જે લખ્યું છે આઈ વી યુ અને ધે એ શું છે, સર્વનામ છે. તો કર્તાના સ્થાન ઉપર હંમેશા સર્વનામ જ હોય એવું જરૂરી નથી, મેજોરિટી મોટા ભાગે શું હોય છે, નામ હોય છે બરાબર, સર્વનામ પણ હોય અને નામ પણ હોય. તો બહુવચન નામ,
આઈવીયુ છે અને બહુવચન નામ, બહુવચન નામ આટલા જોડે શું આવે? પહેલું રૂપ આવે. અને હિસીટ અને એકવચન નામ જોડે શું આવે? પાંચમું રૂપ આવે. તો એ હકાર ની વાત થાય. એ જ કરતાનું નકાર બનાવવું હોય તો નકાર વાક્ય તો શું આવે? વીવન જ્યાં આવે છે એની સાથે ડુ નોટ આવે, ડુ નોટ, અને પહેલું રૂપ આવે. મતલબ આઈ વી યુ અને ધે અને બહુવચન આ બધા સાથે શું આવે? ડુ નોટ અને પહેલું રૂપ આવે હંમેશા. ખબર પડી? જેમ કે મારે એમ કેવું છે, તેઓ રોજ વહેલા ઉઠે છે, તો આ હકાર વાક્ય થયું બરાબર. એનું નકાર શું થાય? ઉઠતા નથી. ઉઠે છે નું શું થઈ જાય? ઉઠતા નથી. તો ધે હવે આ નકાર છે, તો શું કરવાનું આપણે? ડુ નોટ અને પછી પહેલું રૂપ ગેટ અપ. ક્રિયાપદ કઈ છે? ઉઠવું. ગેટ અપ. ડુ નોટ ગેટ અપ. ગેટ અપ એટલે ઉઠે છે, ડુ નોટ ગેટ અપ એટલે ઉઠતા નથી. અર્લી ડેઈલી. ખબર પડી? યસ ઓર નો? ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. હકાર તો આપણે શીખ્યા, જેવું નકાર પૂરું થશે 4-5 દિવસમાં, પછી આપણે પુષ્કળ વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે હકાર નકારની, 3-4 દિવસ બરાબર. રોજ વાક્યો 50-100 50-100, અને પછી પ્રશ્નો શરૂ થશે યશનો વાળા. ચલો આમાં ખબર પડી ગઈ બરાબર. તો વિધાન હકારમાં સાદા વર્તમાન કાળમાં જેની જોડે વિવન આવે છે એ બધા કરતા જોડે સાદા વર્તમાન કાળમાં વિધાન નકારમાં ડુ નોટ વિવન આવે. અને જ્યાં વીફાઈવ આવે છે હિસીટ અને એક વચન જોડે સાદા વર્તમાન કાળમાં, એ જ બધા કરતા જોડે સાદા વર્તમાન કાળમાં શું આવે? ડઝ નોટ અને વિવન આવે. આવશે બંનેમાં વિવન. જુઓ વિધાનમાં કેવું છે, હકારમાં વિવન અને વીફાઈવ આવે, જ્યારે નકારમાં શું છે? બંને સાથે વિવન આવશે, પણ એકમાં ડુ નોટ એકમાં ડઝ નોટ. ડુ નોટ ડઝ નોટ પછી હંમેશા પહેલું રૂપ આવે. ક્યારે? હમણાં કોઈ લખ્યું હતું ને ડુ નોટ રીડિંગ કે ગેટિંગ અપ કેવું કઈક લખ્યું હતું. ડુ નોટ કે ડઝ નોટ સાથે ક્યારે આઈએનજી વાળું રૂપ આવે નહીં. બરાબર. આઈ ડુ નોટ રીડિંગ, ભાવેશભાઈ એવું લખ્યું હતું. ઓકે, તો એવું ના આવે. ડુ નોટ પછી શું આવે? પહેલું રૂપ આવે હંમેશા, ક્રિયાપદ નું મૂળ રૂપ. ખબર પડી બધાને? આ નિયમ ખબર પડી? ચલો આ આટલે સુધી ખબર પડી, લખો મને હા કે ના, કે 50% કે 30% કે થોડીક થોડીક ડાઉટ હોય તો પૂછો, નહીતર આગળ ચલાવું. ઓકે સારું, ચલો બધાને ખબર પડી ગઈ છે. તો થોડી પ્રેક્ટિસ કરીએ બરાબર, પછી આ ત્રણેયનું જોઈએ. કાલે તો જોયેલું જ હતું. તે અત્યારે વાંચતો નથી. આનું અંગ્રેજી શું થાય? ચલો ફટાફટ કહો મને. ચલો આ તે અત્યારે વાંચતો નથી, આનું અંગ્રેજી શું થાય? પેલા કાળ નક્કી કરો બરાબર. જલ્દી જલ્દી જલ્દી, તમારે ફક્ત ક્રિયાપદ જ લખવાનું છે, બીજું બધું કઈ લખવાનું નથી. ક્રિયાપદ નું સાચું રૂપ તમારે મને ચેટમાં લખીને કહેવાનું છે. પેલા કાળ કહો, કાળ. ચલો હું તમને સમજાવી દઉં છું. અત્યારે વાંચતો નથી, આ ચાલુ વર્તમાન કાળ છે બરાબર, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય તો એમ ઇઝ આર
ચોથું રૂપ આવે હકારમાં, નકારમાં શું આવે? અહીંયા નોટ આવી જાય, એમ ઇઝ આર નોટ ચોથું રૂપ. ઇઝ નોટ રીડ નાવ, રીડ ના આવે, ઇઝ નોટ સાથે રીડિંગ આવે, બરાબર. હી ઇઝ નોટ રીડિંગ નાવ, આવું આવે. શું આવે? ઇઝ નોટ રીડિંગ, બરાબર. ઓકે, તો ચલો આ સિમ્પલ ની વાત થઈ, હવે તમને કન્ટિન્યુઅસ સમજાવું. જો કન્ટિન્યુઅસ માં શું થાય? એમ ચોથું રૂપ, અથવા ઇઝ ચોથું રૂપ, અથવા આર ચોથું રૂપ. તો નકારમાં શું થઈ જાય? જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નકાર હોય વાક્ય, તો એમ અથવા ઇઝ અથવા આર, પછી તમારે નોટ લખવું પડે. શું લખવું પડે? નોટ, અને પછી ચોથું રૂપ આવે. આમાંનામાં શું તફાવત છે? તો કે નોટ નો તફાવત છે, વચ્ચે નોટ આવી જાય નકાર હોય તો. ઓકે ઓકે, યુ આર વેલકમ. પ્રિન્સ કહે છે, થેન્ક યુ સર, ઇટ્સ માય પ્લેઝર એન્ડ માય ડ્યુટી, એઝ યુ હેવ પેઇડ સમ મની ટુ મી, સો ધેટ્સ વાય આઈ એમ ટીચિંગ યુ. ઓકે, હવે પરફેક્ટ જોઈએ. તો પરફેક્ટમાં જેમ હકાર છે, એવી જ રીતે તમે એનું વિરોધી નકાર બનાવો છો. તો એમાં શું છે? તો કે હેવ, હેઝ અને ત્રીજું રૂપ છે. તો નકાર બનાવવામાં મેં તમને કહ્યું હતું કે હકાર આવડે તો નકારમાં કઈ છે નહીં, બસ ખાલી હેવ, હેઝ જે છે એ જ. વચ્ચે શું મૂકી દેવાનું? ફક્ત નોટ મૂકી દેવાનું નકાર વાક્ય હોય તો, અને હકાર હોય તો નોટ નહીં મૂકવાનું. અહીંયા ત્રીજું રૂપ આવે, અહીંયા ચોથું રૂપ આવે. ચાલુ કાળ હોય તો ચોથું રૂપ આવે, પૂર્ણ કાળ હોય તો ત્રીજું રૂપ આવે હંમેશા, બરાબર. અને છેલ્લું શું છે? કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો એમાં શું છે? હેવ, હેઝ, બીન ચોથું રૂપ છે. તો આપણે શું કરવાનું? હેવ, હેઝ, અહીંયા નોટ છે, એવી જ રીતે આમાં પણ શું આવશે? નોટ, પછી બીન આવે. નોટ ક્યાં મૂકવું એ જોઈ લેવું. જ્યારે એકથી વધારે સહાયકારક આવે ત્યારે નોટ ક્યાં મૂકવું ખબર પડી? પહેલું અને પાંચમું રૂપ સાદા વર્તમાન કાળ હકારમાં વપરાય, વિધાન હકારમાં. તો અહીંયા ડુ નોટ પહેલું અને ડઝ નોટ પહેલું રૂપ, સાદા વર્તમાન કાળ વિધાન નકારમાં વપરાય. બીજા બધામાં તો સરખું જ છે, આ જેમાં છે ને એ જ છે બધું, ખાલી વચ્ચે મેં નોટ મૂક્યું છે. જુઓ, એમ ઇઝ આર વી ફોર, એમ ઇઝ આર વી ફોર, હેવ હેઝ વી થ્રી, હેવ હેઝ વી થ્રી, હેવ બીન હેઝ બીન વી ફોર, હેવ બીન હેઝ બીન વી ફોર, વચ્ચે નોટ આવી ગયું. પડી સમજ? ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. યાદ રાખો કે બાર કાળ જે છે ને, બાર કાળ એમાંથી ફક્ત ને ફક્ત બે જ કાળ એવા છે. કેટલા? બે કાળ. કયા કયા? સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, કે જેમાં વિધાન હકાર કરતા વિધાન નકારમાં કંઈક નવું જ સ્ટ્રક્ચર હોય છે. બીજા બધા દસે દસ કાળમાં સરખું જ હોય છે, નોટ જ એક્સ્ટ્રા આવે છે. હકારમાં જે હોય એ જ નકારમાં હોય, ફક્ત એક્સ્ટ્રા વચ્ચે નોટ મૂકી દેવાનું. બે કાળને બાદ કરતા કયા કયા? સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, બરાબર. સાદા વર્તમાન કાળમાં ડુ નોટ ડઝ નોટ આવે, સાદા ભૂતકાળમાં ડીડ નોટ આવે. બીજા બધામાં ફક્ત નોટ મૂકો, બાકી બધું એમ ના એમ રાખો. જુઓ, સાદા ભૂતકાળનું વાત કરી લે. મેં કહ્યું કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ બે જ કાળ એવા છે કે જેમાં હકાર માંથી નકાર કરીએ તો ક્રિયાપદમાં થોડો વધારે ચેન્જ થાય. આમાં પહેલું રૂપ હોય તો શું બની જાય? અહીંયા ડુ નોટ અને પહેલું રૂપ આવે. અને પાંચમું રૂપ હોય તો શું થાય? ડઝ નોટ અને પહેલું રૂપ આવે. અહીંયા જુઓ, અહીંયા પાંચમું રૂપ છે, અહીંયા પહેલું રૂપ થઈ જાય છે. ડુ નોટ કે ડઝ નોટ સાથે ક્યારેય પાંચમું રૂપ, બીજું રૂપ, ચોથું રૂપ, ત્રીજું રૂપ ના આવે, હંમેશા પહેલું રૂપ જ આવે. એટલે પાંચમું હોય એમાંથી પહેલું થઈ જાય, અહીંયા પહેલું હોય એનું તો પહેલું જ રહે. અને સાદા ભૂતકાળમાં શું થાય? તો કે સાદા ભૂતકાળમાં બીજું રૂપ હોય હકારમાં, અહીંયા હકારની નીચે લખ્યું જોયું તમે, તો એનું નકારમાં શું થઈ જાય? ડીડ નોટ થઈ જાય. અને બીજામાંથી શું બની જાય? પહેલું બની જાય, એમાં પહેલું બની જાય. તો બે કાળના હકારમાંથી નકાર બનાવતી વખતે થોડા એક્સ્ટ્રા ફેરફાર થાય છે. બીજા દસ જે કાળ છે, આ બે સિવાયના દસ એટલે ટોટલ બાર કાળ થયા ને, બીજા જે દસ કાળ છે
એની હકાર વાક્ય રચના તો તમને ખબર જ છે, દસ તાળની બરાબર હકાર વાક્ય રચના. નકાર બનાવવા માટે એ જ વાક્ય રચના છે, ફક્ત શું કરવાનું તમારે વચ્ચે નોટ મૂકી દેવાનું છે, બીજો કોઈ ફેરફાર નથી. કોઈ એટલે કોઈ જ ફેરફાર નથી કરવાનો. જયારે આમાં આટલો બધો ફેરફાર થાય, વી1 માંથી ડુ નોટ વી1, વી5 માંથી ડઝ નોટ વી1, અને વી2 માંથી ડીડ નોટ વી1. બીજા લેસન દસ્તાવેજમાં હકાર વાક્ય રચના છે એ જ નકારની, ફક્ત નોટ મૂકી દેવાનું. એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર નોટ, વોઝ વેર હોય તો વોઝ વેર નોટ, હેવ હેઝ હોય તો હેવ હેઝ નોટ, બરાબર છે, વિલ હોય તો વિલ નોટ, હેડ હોય તો હેડ નોટ, પૂરું. સમજ પડી? ઓ, અવાજ કપાય છે? એક જ મિનિટ. હા, જુઓ આ બે કાળ છે જેમાં કોઈ સહાયકારક હોતું નથી. બીજા દસ કાળ છે એમાં શું હોય છે? એમ ઇઝ આર હોય કે વોઝ વેર હોય કે વિલ હોય કે હેવ એઝ હોય કે હેડ હોય, બરાબર છે. બીજા દસે દસ કાળમાં આટલા જ સહાયકારક હોય છે. ચાલુ વર્તમાન કાળમાં આ હોય છે, ચાલુ ભૂતકાળમાં આ હોય છે, પછી ચાલુ ભવિષ્ય કાળમાં વિલ બી હોય છે, પણ વિલ બી ના આવે, વિલ પછી નોટ આવે અને પછી બી આવે આની સાથે, બરાબર છે. ઓકે, પછી પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય કાળ, તો બધામાં ટૂંકમાં આટલા જ હોય છે. તો એના પછી શું મૂકવાના? બધા પછી નોટ મૂકી દેવાનું, બાકી બધું એમ ના એમ હકારમાં જે હોય જ. હવે અવાજ આવે છે બરાબર? હલો, ઓકે, સમજ પડી તમને? જે તમે બારે બાર કાળના હકાર વાક્ય રચના શીખ્યા છો અંગ્રેજીમાં, સબ્જેક્ટ પછી પહેલું રૂપ આવે, બીજું રૂપ આવે, કે એમીજાર સાથે ચોથું રૂપ આવે, હેવેજ સાથે ત્રીજું રૂપ આવે, નકારમાં પણ એવું જ કરવાનું. અંગ્રેજી વાક્યમાં નકાર બનાવો ત્યારે એવું જ કરવાનું, આટલું ધ્યાન રાખવાનું, બરાબર. સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય આપ્યું હોય ગુજરાતીને તો એનું નકાર બનાવવાનું અને પછી એનું આ રીતે કરવાનું, ડુ નોટ કે ડઝ નોટ અને વી વન. સાદા ભૂતકાળનું ગુજરાતી વાક્ય આપેલું હોય હકાર તો નકાર બનાવવાનું અને ડીડ નોટ વી વન લખી દેવાનું. સાદા ભવિષ્યકાળનું હકાર આપેલું હોય, જેમ કે તે કાલે આવશે, તો એનું નકાર શું થાય? તે કાલે આવશે નહીં, એ શીખશું આપણે ધીરે ધીરે, બરાબર. અને પછી એનું અંગ્રેજી શું થાય? તો કે વિલ સાથે પહેલું રૂપ હોય તો વિલ નોટ પહેલું રૂપ આવે, બીજામાં કોઈ ફેરફાર નથી. આ બે કાળ સિવાય બીજા બધા કાળમાં જેમ હકારમાં અંગ્રેજી થાય છે એમ જ નકારમાં થાય છે, ફક્ત નોટ મૂકવાનું, બરાબર. ત્યારનો એક ને એક વસ્તુ બોલ બોલ કરું છું, હવે તમને સમજાઈ ગયું હશે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો, નહીં તો ભૂસી નાખું છું. સ્ક્રીનશોટ પાડી લીધો હોય તો બાકી છે સ્ક્રીનશોટમાં? હા, ઓકે, પાડો પાડો, સ્ક્રીન્સ બાકી છે. હવે કોઈ બાકી છે? કોઈ બાકી હોય તો લખો, નહીં તો સ્ક્રીન શોટ પછી રાખી શકું, બરાબર. ઓકે, ચલો આ વાત સમજાય તમને? એકદમ સિમ્પલ છે, બરાબર. કે ગુજરાતી વિધાન હકાર આપેલું હોય તો એનું શું કરાય? ગુજરાતી વિધાન નકાર કરાય. ગુજરાતી વિધાન હકાર માંથી ગુજરાતી વિધાન નકાર. પછી આનું જેમ અંગ્રેજી કરીએ છીએ
એવી જ રીતે આનું પણ અંગ્રેજી કરવાનું, હકારનું અંગ્રેજી, એવી રીતે નકારનું અંગ્રેજી થાય. બરાબર, હકારમાં વિવન આવતું હોય ગુજરાતીમાંથી અંગ્રેજી કરો ત્યારે, તો નકારમાં ગુજરાતીમાંથી અંગ્રેજી કરો ત્યારે શું થઈ જાય? ડુ નોટ વિવન થઈ જાય. હકારમાં વિલ અને વિવન આવતું હોય એટલે સાદો ભવિષ્યકાળ થાય, તો એ જ સાદા ભવિષ્યકાળનું નકાર કરવું હોય તો વિલ નોટ અને વિવન કરો. અહીંયા શું કર્યું આપણે, વચ્ચે અહીંયા શું કર્યું, નોટ મૂકી દીધું. અહીંયા એમ ઈટિંગ હોય, આઈ એમ ઈટિંગ એપલ્સ, બરાબર, તો અહીંયા શું થઈ જાય, એમ નોટ ઈટિંગ થઈ જાય. બરાબર, ખબર પડી? તો હવે એક વસ્તુ, મેઇન વસ્તુ મારે તમને સમજાવવાની રહી છે, એ તો કે ગુજરાતીના વિધાન હકાર વાક્યો છે એમાંથી ગુજરાતીના વિધાન નકાર વાક્યો બનાવીએ, હકારમાંથી નકાર, તો શું ફેરફાર થાય ગુજરાતીમાં? જો અંગ્રેજીમાં નથી કહ્યું, અંગ્રેજીમાં તમને ખબર પડી, ગુજરાતીમાં, કારણ કે ગુજરાતીમાં તમને અઘરું પડશે, ભલે આપણી માતૃભાષા હોય છતાં પણ એમાં જ અઘરું પડશે કે નહીં આવે, નથી આવે, ન આવે, નહોતો આવે, તો ત્યારે કયો કાળ થાય? તો તમારે મેઇન વસ્તુ હવે તમારી સામે શું છે કે નકાર વાક્યનો કાળ ઓળખો, એ પહેલું સ્ટેપ છે. ચેલેન્જ તમારા માટે, ચેલેન્જ શું છે, હકારના કાળ તો તમે ઓળખી શકો છો, બરાબર, એક ફેરિયો ટોકરી વગાડી રહ્યો છે તો તમે તરત જ કહી દેશો કે આ કાળ છે. તો એવા જ વાક્યો જ્યારે હું નકારમાં આપું તો પણ તમે એનો કાળ ઓળખી શકવા જોઈએ. જો કાળ ઓળખી શકો તો એ કાળનું વાક્ય બનાવી શકો ને તમે, ખ્યાલ આવે તમને? તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જોઈએ ગુજરાતીના વાક્યો ના નકાર કાળ ઓળખતા. બરાબર, તો પહેલા જોઈએ આપણે પ્રેઝન્ટ સિમ્પલ, ઉદાહરણ લઈને જોઈએ. પ્રેઝન્ટ સિમ્પલમાં શું આવે, ઉદાહરણ જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, તેને આ શર્ટ ગમે છે, તો ગમે છે નું નકાર શું થાય, ગમતો નથી, આવી રીતે થાય. બરાબર છે. હવે રિયલ લાઈફમાં મેઇન ચેલેન્જ શું છે કે હંમેશા તમને કોઈ નહીં પૂછે અથવા તો કહે અંગ્રેજીમાં કે પહેલા હું હકાર બોલું છું પછી નકાર બોલું છું. તમારે ડાયરેક્ટ એને ચેક કરતા શીખવાનું છે કે અચ્છા કયા કાળનું વાક્ય છે, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલવાની જરૂર થાય. આપણે એમ કેમ થાય, હજી નથી આવ્યો, આપણે એમ કહીએ ને, ઓ હજી એને મને ફોન નથી કર્યો, અથવા તો તે કાલે નહીં આવે, તો ડાયરેક્ટ જ નેગેટિવ વાક્ય બોલવાના થાય, તો આપણે ડાયરેક્ટ જ કાળ ઓળખતા શીખવો પડે. બરાબર, તો એ પ્રેક્ટિસથી થઈ જશે. ગમે છે એનું શું થાય, ગમતો નથી. તમે બહુ કામ કરો છો, ચલો આનું શું થાય નકાર, કરો છો નું નકાર શું થાય, કારણ કે બધામાં નહીં થાય આવું, જુઓ છે કાઢી અને સીધું જ નથી. જુઓ અહીંયા જોયું તમે, ગમે, ગમેનું ગમતો થઈ ગયું, ગમેનું શું થઈ ગયું, ગમતો, તો એવી રીતે ક્રિયાપદ પણ બદલાઈ જશે. કરો છો, તમે બહુ કામ કરો છો, એનું શું થાય, બોલો જલ્દી, નથી. હા સરસ, કરતા નથી, બરાબર, કરતા નથી, સમજ પડી? હા બરાબર. તો હંમેશા યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ ના નકાર વાક્યોમાં નથી તો આવશે જ, એ તો ફરજિયાત છે, નથી તો આવશે જ ફરજિયાત, પણ એની આગળ શું હશે, તો કે ક્રિયાપદ ના અંતે તા અથવા તી અથવા તો અથવા તું આવું આવશે જ ફરજિયાત, હંમેશા. પડી ગઈ ખબર? લખતો નથી, વાંચતા નથી,
જોતો નથી, ભણતા નથી, માનતો નથી, આવતા નથી, અહીંયા રહેતા નથી, ફટાકડા ફોડતા નથી, ખરીદી કરતા નથી, બરાબર, કોમ્પ્યુટર ચાલુ કરતા નથી, વરસાદ આવતો નથી. તો જ્યારે પણ આવું આવે તો યાદ કરો, જ્યારથી આપણે પહેલા ત્રણ ક્લાસમાં શું શીખ્યા હતા કે સાદા વર્તમાન કાળનું જે વાક્ય છે એ બેઠે બેઠું વાક્ય ચાલુ વર્તમાન કાળનું પણ ગણી શકાય. તો કયા કાળનું ગણવું, સાદા વર્તમાન કાળનું કે ચાલુ વર્તમાન કાળનું? હંમેશા યાદ રાખો, ક્રિયાપદ છે સાદા વર્તમાન કાળમાં જે આવે છે એ જ ચાલુ વર્તમાન કાળમાં પણ વાપરી શકાય છે. બસ ફરક એટલો છે કે આપણે કયા સમયની વાત કહેવા માંગીએ છીએ એના આધારે એનું અંગ્રેજી નક્કી થાય છે. સાદા વર્તમાન કાળની રીતે કરશું કે ચાલુ વર્તમાન કાળની રીતે, બરાબર. જેમ કે તે ચા પીતો નથી, તો આ બંને કાળ છે, ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. અત્યારે બધા ચા પી રહ્યા છે અને તે ચા નથી પીતો, એવી વાત કરવી છે તો ચાલુ વર્તમાન કાળ કહેવાય. પણ આપણે સામાન્ય રીતે તે ચા નથી પીતો એવું કહેવું છે, હેને, બધા પીતા હોય સવારમાં તે નથી પીતો. જેમ કે આપણે કોઈ જગ્યાએ જઈએ તો કહીએ ને બધા ચા પીવો છો ને, તો આપણે શું કહીએ, ના હું ચા નથી પીતો, બરાબર. તો એ સાદો વર્તમાન કાળ થયો, ક્રિયાપદ તો એ જ થયું, ચા પીતો નથી. કોઈ ફોન કરીને તમને પૂછે, હા તમે ચા પીવો છો અત્યારે, ત્રણ ચાર વાગે આપણે રોજ ચા પીતો, તો શું કહેશો આપણે, ના હું ચા નથી પીતો, તો એ ચાલુ વર્તમાન કાળ થયો. કારણ કે હું અત્યારના સમયની વાત કરું છું, ક્રિયા તો બંને એક જ છે. તો એવી જ રીતે આવું આવે, તા નથી, તી નથી, તો નથી કે તું નથી, તો પણ એ શું થાય, સાદો વર્તમાન કાળ અથવા ચાલુ વર્તમાન કાળ. જેમ હકારમાં બે શક્યતાઓ છે એવી જ રીતે નકારમાં પણ બે જ શક્યતાઓ છે. તે ગેમ રમતો નથી એનો મતલબ આપણે કઈ વાત કરવા માંગીએ છીએ અત્યારે? કારણ કે કોઈ વ્યક્તિ છે અત્યારે ગેમ રમી રહ્યા છે અને આપણે એમ કહીએ તે ગેમ નથી રમતો, તે ગેમ રમતો નથી, મતલબ અત્યારની વાત કરીએ છીએ, રમતો નથી તો ચાલુ વર્તમાન કાળ થયો. પણ આપણે જનરલ વાત કહેવા માંગીએ છીએ, જનરલી બધા ગેમ રમતા હોય છે પણ એ નથી રમતો ક્યારે, એવા અર્થમાં કહેવા માંગીએ છીએ, તે નથી ગેમ રમતો, તો એ સાદો વર્તમાન કાળ થયો. તો તમે કયા સમયની વાત કરવા માંગો છો એના આધારે ક્રિયાપદ પરથી નક્કી થાય ચાલુ વર્તમાન કાળ કે સાદો વર્તમાન કાળ. કારણ કે આપણા ગુજરાતીમાં આપણે સાદા વર્તમાન કાળની ક્રિયા અને ચાલુ વર્તમાન કાળની ક્રિયા બંનેનું રૂપ સરખું જ છે, એટલે એ કયા સંદર્ભમાં કહેવા માંગીએ છીએ એના આધારે નક્કી થશે કે ચાલુ વર્તમાન કાળ છે કે સાદો વર્તમાન કાળ. અત્યારની વાત કરી રહ્યા હોય તો ચાલુ, નહીતર સાદો, અને એ પ્રમાણે એનું ઇંગ્લિશ થશે. કારણ કે ઇંગ્લિશમાં તો બંને ક્રિયાપદ અલગ જ છે, ડુ નોટ, ડઝ નોટ, અથવા એમ ઇઝ આર નોટ, ખબર પડી તમને? એટલે અંગ્રેજી તો તરત જ જોઈને ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળ છે કે સાદો વર્તમાન કાળ. પણ ગુજરાતીમાં ક્રિયાપદના રૂપમાં ફેરફાર નથી, સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદમાં ફેરફાર નથી હોતા, જ્યારે અંગ્રેજીમાં હોય છે. જેમ કે હું એમ કહું, આઈ ડુ નોટ ડ્રિંક ટી, એટલે હું સામાન્ય રીતે ચા નથી પીતો એવી વાત કરવા માંગુ છું, ડુ નોટ વાપર્યું, સાદો વર્તમાન કાળ કહેવાય. આઈ એમ નોટ ડ્રિંકિંગ ટી, એટલે અત્યારની વાત કરું છું, હું અત્યારે ચા નથી પીતો, હેને, તો તરત જ અંગ્રેજીમાં ખબર પડી જાય. પણ ગુજરાતીમાં એવું નથી, એટલે ગુજરાતી અઘરી ભાષા છે અંગ્રેજી કરતાં, અંગ્રેજી સહેલું છે પણ આપણી માતૃભાષા છે ને એટલે આપણને ગુજરાતી આવડે. બાકી જેની માતૃભાષા નથી ને તો શીખ શીખ કરે ને તો અંગ્રેજી છે પહેલાં આવડી જાય, પણ ગુજરાતી ન આવડે, બરાબર, એવી અઘરી ભાષા છે. ખબર પડી તમને કે સાદા વર્તમાન કાળની અને ચાલુ વર્તમાન કાળની ક્રિયાઓના જે રૂપ છે એક સરખા જ હોય છે, એ આપણે નક્કી કરવાનું છે કે ચાલુ વર્તમાન કાળ છે કે સાદો વર્તમાન કાળ છે. સમજાયું તમને કે ના સમજાયું? ચલો મને કહો જોઈએ, આ જે છે હકાર અને નકાર એ કયા કાળના વાક્યો છે? તે બુક વાંચે છે, તે બુક વાંચતો નથી, એ કયો કાળ છે? ચલો કહો જોઈએ, કાળનું પૂરું નામ લખજો, અડધું અડધું ના લખતા. તે બુક વાંચે છે, તે બુક વાંચતો નથી, કયો કાળ છે? Thank you.
બરાબર જુઓ, બરાબર જે લખેલું છે બધું વાંચો. અહીંયા શું લખ્યું છે? આ કયો કાળ છે? નક્કી કરવા માટે કૌંસમાં કંઈક આપેલું છે તમને. તે બુક વાંચે છે, તે બુક વાંચતો નથી. કાળ કયો છે નક્કી કરવા માટે મેં તમને આપેલું છે. બરાબર જુઓ, તો આજે આખી ચર્ચા કરી એમાં ફક્ત રસીલાબેનને જ ખબર પડી, બાકી બધાએ પ્રેઝન્ટ સિમ્પલ લખી નાખ્યું. બધાએ લોચો માર્યો પ્રેઝન્ટ સિમ્પલ. અરે મિત્રો, પ્રેઝન્ટ સિમ્પલ એટલે રોજની સામાન્ય વાત. સર અમે એમ વિચારીએ છીએ કે માહિતી આપી, એમ બુક વાંચે છે, તમે કીધું માહિતી આપી. હાઉસમાં લખ્યું નથી કે સૂતો છે, અહીંયા લખ્યું નથી, પણ તમને ઓળખવા માટે તો આપ્યું છે કે તે બુક વાંચતો નથી, સૂતો છે. એનો મતલબ ક્યારની વાત કરીએ છીએ એ ખબર પડી જાય ને. અચ્છા અચ્છા, ઈ નથી જોયું, ઈ નથી જોયું સાહેબ. એટલે જ તો કહ્યું મેં કે કૌંસમાં આપ્યું છે, વાંચતો નથી, સૂતો છે. એટલે તરત ખબર પડી જાય કે આપણે રોજની વાત કરીએ છીએ કે અત્યારની વાત કરીએ છીએ. અહીંયા સસલાનો સરખો નહીં કર્યો, બરાબર સૂતો છે. જો લખ્યું છે ને, ખબર પડી હવે તમને કયો કાળ થયા. બીજા બધા લોકો ચલો કહો, આની જગ્યાએ સૂતો છે ની જગ્યાએ હું કાઢી નાખું અને બીજું શું કહું? એ બુક વાંચે છે, તે બુક વાંચતો નથી. જો હવે શું લખ્યું મેં, રોજ ગેમ જ રમે છે, તે બુક વાંચે છે. તે બુક વાંચતો નથી, રોજ ગેમ જ રમે છે. તો આ કયા કાળ થયો? સાદો વર્તમાન કાળ થયો, સિમ્પલ પ્રેઝન્ટ થયું. પણ અત્યારે હું શું કહું છું, કોઈ વ્યક્તિએ મને જે રીતે સવાલ પૂછ્યો છે એના આધારે હું માહિતી આપું છું. ના, તે સૂતો છે. એનો મતલબ પૂછનાર વ્યક્તિ અત્યારની વાત કરે છે કે શું તે બુક વાંચે છે, તો હું શું કહીશ? હા, તે બુક વાંચે છે, અથવા ના, તે બુક વાંચતો નથી. ખબર પડી? મતલબ અત્યારની વાત કરું છું, તો એ ચાલુ વર્તમાન કાળ થયો. ઓકે, હવે કન્સેપ્ટ ક્લિયર બધાને? તો કન્ટિન્યુઅસ થયો, બરાબર. ખબર પડી? અહીંયા ઉપર ખૂણામાં સિમ્પલ પ્રેઝન્ટ લખ્યું છે, એટલે નહીં માની લેવાનું કે આ બધું સિમ્પલ પ્રેઝન્ટ જ આવી જાય, બરાબર. સમજ પડી? તો આનું ઇંગ્લિશ શું થાય? તો કે જો આનું ઇંગ્લિશ આવડે તો આનું આવડે. આનું શું થાય બોલો? તે બુક વાંચે છે, આનું ઇંગ્લિશ શું થાય? ચલો આનું બંનેનું ઇંગ્લિશ કહો મને, વાંચે છે ને વાંચતો નથી, બંનેનું. આ વસ્તુને સંદર્ભ લઈને, ના તે સૂતો છે, એના આધારે નક્કી કરો કાળ, અને પછી બંનેનું અંગ્રેજી લખો. ઓકે, બરાબર. હી ઇઝ રીડિંગ, શું થશે? ચલો જવાબ આવ્યો નથી, પણ આપણે લખી નાખીએ. હી ઇઝ રીડિંગ અ બુક. ઓ, અવાજ કપાય છે. ચલો ફરીથી ક્લાસ છોડો. હલો, હવે આવે છે અવાજ? વાંચે છે, પણ અત્યારની વાત છે. તો ઇઝ રીડિંગ, મેં તમને શું કહ્યું હતું કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, એના સિવાયનો બીજો કોઈ પણ કાળ હોય, ચાલુ કોઈ પણ કાળ હોય કે પૂર્ણ કોઈ પણ કાળ હોય અથવા સાદો ભવિષ્ય કાળ હોય, બરાબર. તો કોઈ પણ કાળ હોય, આપણે શું કરવાનું? નકાર બનાવવું હોય તો વાંચે છે નું વાંચતો નથી, તો શું થઈ જાય? હી ઇઝ નોટ રીડિંગ. ઇઝ રીડિંગ નું ઇઝ નોટ રીડિંગ અ બુક. તો આનું અંગ્રેજી મેં અહીંયા લખી નાખ્યું. ઇઝ રીડિંગ નું શું થઈ ગયું? ઇઝ નોટ, નોટ આવી ગયું વચ્ચે. આ ઇઝ નોટ છે એનું ટૂંકું રૂપ પણ લખી શકો તમે, ઇઝન્ટ, ઇઝન્ટ, ઇઝન્ટ રીડિંગ અ બુક.
પડી સમજ એ ભવે સમજાય છે. હા અચ્છા, અત્યાર સુધી નતો સમજાતું એમ ને, હવે સમજાય છે, ધીરે ધીરે સમજાઈ જશે બધું, હે ને. એ સાહેબ કન્ફ્યુઝન હતું. હા બોલો બોલો. કાળને ઓળખવામાં કન્ફ્યુઝન. હા તમે સાદા વર્તમાનમાં એવું કીધું હતું ને કે કોઈ માહિતી આપે, તો મારા મગજમાં એ હતું કે કોઈ માહિતી આપે એટલે સાદો વર્તમાન. ના 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 ના, માહિતી આપે એટલે વિધાન વાક્ય કહેવાય, સાદો વર્તમાન કાળ નહીં. સાદો વર્તમાન કાળ ક્રિયાના સમય પરથી નક્કી થાય, માહિતી આપવા પરથી નક્કી ના થાય. સાદો ક્રિયાનો સમય જનરલ છે, જનરલ એટલે ક્રિયા ગમે ત્યારે થાય છે, રોજે ક્યારેક ક્યારેક સામાન્ય રીતે નિયમિતપણે ક્રિયા થાય છે, એનો ટાઈમ ફિક્સ નથી, પણ થાય છે એવું કહીએ છીએ, તો એ સાદો વર્તમાન કાળ કહેવાય. અને માહિતી સાથે કોઈ લેવા દેવા નથી. માહિતી તો હું એમ પણ આપું કે કાલે હું તમારા ઘરે ચા પીવા આવીશ, તો આ માહિતી થઈ હે ને. હું આજે 10 વાગે સુઈ જઈશ, મેં તમને માહિતી આપી, મેં એક નવો મોબાઈલ ખરીદ્યો, માહિતી આપી. તો માહિતી આપવાના જે વાક્યો છે એને વિધાન કહેવાય, એને કાળ સાથે કોઈ લેવા દેવા નથી. કાળ તો ક્રિયાનો સમય એટલે કાળ, ક્રિયાનો સમય એટલે કાળ. બરાબર પડી. ક્રિયાનો સમય છે એ રોજનો છે, તો એ સાદો વર્તમાન કાળ. ક્રિયાનો સમય ભવિષ્યનો છે, તો એ ભવિષ્ય કાળ. એમાં ચાર, પછી એમાં ક્રિયા જોવી પડે કે ક્રિયા થશે કે થઈ રહી હશે કે થઈ ગઈ હશે કે અમુક સમયથી થઈ રહી હશે, એના આધારે ભવિષ્ય જ છે, પણ ક્રિયાના આધારે નક્કી થાય. બરાબર. તો કન્ટિન્યુઅસ, સિમ્પલ, પરફેક્ટ આ બધા ક્રિયાના પ્રકાર છે, જ્યારે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એ ક્રિયાનો સમય છે. ક્રિયા બાકી છે એટલે ક્રિયાનો સમય ફ્યુચર, ક્રિયા થઈ ગઈ છે એટલે ક્રિયાનો સમય પાસ્ટ, અને ક્રિયા થાય છે એટલે ક્રિયાનો સમય પ્રેઝન્ટ. પછી ક્રિયા ચારમાંથી કયા પ્રકારની છે એના આધારે એ જે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર કહ્યું એની સાથે જોડી દઈએ કે કન્ટિન્યુઅસ ક્રિયા છે. પ્રેઝન્ટની કન્ટિન્યુઅસ, પાસ્ટની કન્ટિન્યુઅસ, ફ્યુચરની કન્ટિન્યુઅસ. પડી સમજ? ઓકે, આનો સ્ક્રીનશોટ પાડી લો. ઓ દેખાતું નથી એમ કહે છે, બધાને નથી દેખાતું. હલો સ્ક્રીન, નેટ પ્રોબ્લેમ લાગે છે કદાચ મારા તરફથી. દેખાય છે કોઈને? હા સ્ક્રીન, તારે કદાચ નેટ પ્રોબ્લેમ લાગે છે એવું હશે. દેખાય છે ને બીજા બધાને? તે મને કાલે કોલ કરશે. ચલો, કાળ ઓળખો અને પછી બીજા સ્ટેપમાં નકાર બનાવો ગુજરાતીમાં. બરાબર, પહેલું શું કરો? આનો કાળ ઓળખો. ચલો જવાબ, કયો છે કાળ? કાળ ઓળખો. જવાબ બે. ચલો જલ્દી 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 આનો કાળ નક્કી કરો, પછી નકાર બનાવો ગુજરાતીમાં. ગુજરાતીમાં કાળ કયો છે? કાળ નક્કી કરો. અંગ્રેજી શીખવું છું ભાવેશભાઈ, પેલા તમે કાળ તો નક્કી કરો. આઈ વિલ કોલ મી એટલે હું મને કોલ કરીશ, હે ને. ઘણા એવું એવું કરે, પોતાને પોતાને કોલ કરે, એવું થાય નહીં. આઈ વિલ કોલ મી ક્યારેય ના કહેવાય, એ વાક્ય જ ખોટું છે. અરે સર, ભૂલથી લગાઈ ગયું, ભૂલથી લગાઈ ગયું સર. ઓકે 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 ઓકે, બરાબર. હી આવે હે ને? હા બરાબર. તો ફ્યુચર સિમ્પલ. રસીલા બેન, આપણે 1000 વાર વાત કરી છે કે તમારે છે ને
એટલે આપણે તમારા બધાને બરાબર કાળનું નામ પૂરું લખવાનું. તમે ફ્યુચર લખો તો ફ્યુચર તો ચાર છે, હમણાં જ વાત કરીને કે જોધપુર તો બે છે, કયા જોધપુરમાં જવું છે એવું થઈ ગયું. ફ્યુચર સિમ્પલ હે ને, હા બરાબર એમ લખવાનું. ઓકે સર, આમાં શું થશે કે તમે આગળ જતા તમે ને તમે કન્ફ્યુઝ થશો, મને તો કોઈ ફરક પડવાનો નથી, તમારા માટે જ છે બધું કવે. તો ફ્યુચર સિમ્પલ ચલો બરાબર છે. સારું હવે એક કામ કરો, આનું શું કરો, અંગ્રેજી કરો. ચલો ફ્યુચર સિમ્પલ છે, આનું અંગ્રેજી કરો. અંગ્રેજી શું થાય વાક્યનું, તે મને કોલ કરશે, તે મને કોલ કરશે, એનું અંગ્રેજી કરો. કાળ નક્કી થઈ ગયો કે ફ્યુચર સિમ્પલ છે તો બનાવો અંગ્રેજી એ પ્રમાણે. ચલો આઈ એમ વેઇટિંગ. ઓકે બરાબર છે ટીનલબેન, સી અથવા હી વિલ કોલ મી ટુમોરો. બરાબર, હવે ત્રીજો જવાબ છે કે આપેલ વાક્યનું નકાર બનાવો. શું બનાવો, નકાર ગુજરાતીમાં બનાવો. આ શું કર્યું, કાળ ઓળખો બરાબર, પછી આ શું કર્યું આપણે, એનું અંગ્રેજી કર્યું. હવે ગુજરાતીમાં નકાર બનાવો અને એનું અંગ્રેજી કરો. તો ગુજરાતીમાં શું થશે નકાર, અચ્છા સીધું જ કરી નાખ્યું એમને, સરસ 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 આવડી ગયું બરાબર. પણ ગુજરાતી તો કરો, કારણ કે આપણે એ જ શીખવાનું છે કે ગુજરાતીના નકાર વાક્યોના ક્રિયાપદો કેવા હોય. એ તમને કન્ફ્યુઝ કરશે, હજી બારે બાર કાળના જોયા જ નથી આપણે, એટલે હેને ખાલી સાદા વર્તમાન કાળનું જ જોયું. બારે બાર કાળના જ્યારે નકાર ક્રિયાપદો ગુજરાતીમાં જોશું ત્યારે બધું મિક્સ થઈ જશે, એટલે ગુજરાતી પ્રેક્ટિસ કરવાની છે. વાત સાચી છે તમારી, હી અથવા સી વિલ નોટ કોલ મી ટુમોરો બરાબર થઈ ગયું. ચલો પણ એનું ગુજરાતી શું થાય એ લખો, ગુજરાતી લેંગ્વેજ લખો અથવા અંગ્રેજી સ્ક્રિપ્ટ રાખીને ગુજરાતી લખો. મેસેજની ભાષામાં લખીએ ને એવી રીતે, તો ચલો હું જ લખી દઉં છું. તે મને કોલ કરશે, એનું શું થાય, તે મને કોલ કરશે નહીં. જ્યારે ભવિષ્યકાળ હોય ત્યારે ફક્ત છેલ્લે નહીં ઉમેરી દેવાનું, ભવિષ્યકાળમાં નહીં આવે, કોલ નહીં કરે બરાબર, પરફેક્ટ છે એ પણ ચાલે હે ને. બે રીતે થાય છે, હંમેશા જે નથી અથવા નહીં શબ્દો ઉમેરીએ છીએ, વર્તમાન કાળમાં નથી અને ભવિષ્યકાળમાં નહીં, એ શબ્દને પાછળ પણ ઉમેરી શકો, આગળ પણ ઉમેરી શકો. પણ આગળ ઉમેરો ત્યારે ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય, કરશેનું શું થઈ જાય, કરે થઈ જાય. શું થઈ જાય, કોલ કરશેનું નહીં કરે, કરશે ના આવે, નહીં કરશે એવું ના આવે બરાબર. તો આવી રીતે પણ તમે કરી શકો છો, નહીં ને આગળ લખીને પણ તમે તે મને કાલે કોલ કરશે નહીં, હા એમ પણ લખી શકો. ક્રેન્સે લખ્યું એમ, અને જે ટીનલબેને લખ્યું એ પણ પરફેક્ટ છે બરાબર. નહીં આગળ લખો તો આ જે છે આ કરશે, એનું શું થઈ ગયું, કરે થઈ ગયું, કરશેનું કરે થઈ ગયું, ખબર પડી. તો આ રીતે થાય બરાબર, હું આવીશ, આવીશનું શું થઈ જાય, નહીં આગળ લખું તો હું નહીં આવું, આવીશનું શું થઈ જાય, આવું થઈ જાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, તમારે ટૂંકમાં વિરોધી બનાવી જ નાખવાનું, એટલે ઓટોમેટિક આવી જશે ગુજરાતીમાં, પડી સમજ. ઓકે સારું, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. સારું હવે તમારી પરીક્ષા લઈએ આપણે થોડી, બરાબર છે.
આ કયો કાળ છે સર? તેઓ કાલે અહીંથી જતા રહ્યા નહોતા, નહોતા જતા રહ્યા, નહોતા નું આપણે આમ પણ લખી શકીએ, ન હતા, જતા રહ્યા ન હતા, અહીં જતા. કયો કાળ થાય? કાળ નક્કી કરો, કાળ નક્કી કરો, કાળ નક્કી કરો. એક જણાએ કીધું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એક જણાએ કીધું પાસ્ટ પરફેક્ટ, એક જણાએ કીધું સિમ્પલ પાસ્ટ. જોયું ને, આવી ને વેરાયટી વેરાયટી. એટલે કહ્યું કે તમે ગુજરાતીમાં ધ્યાન રાખજો, અંગ્રેજી તો આવડી જશે પણ ગુજરાતી છે ને એમાં હલવાઈ જવાનું. કે પાસ્ટ સિમ્પલ, સિમ્પલ પાસ્ટ. જો અહીંયા બે વસ્તુ શક્ય છે ખરેખર, જો કોમન સેન્સ પ્રમાણે જોવા જઈએ તો આ બને છે પાસ્ટ પરફેક્ટ. અથવા બને છે પાસ્ટ સિમ્પલ. એનો આધાર છે કે આ વાક્ય આપણે કયા સમયે બોલી રહ્યા છીએ. મતલબ કોઈ ચર્ચા ચાલી રહી છે કાલની, કાલના સમયની ચર્ચા ચાલી રહી છે, વાત ચાલી રહી છે, ત્યારે વ્યક્તિ કહે છે કે અહીં જતા નહોતા જતા રહ્યા. મતલબ કોઈ ભૂતકાળની વાત ચાલે છે ત્યારે એ અહીંયા જતા નહોતા જતા રહ્યા, બરાબર છે, એ સમયે. તો આ શું બની શકે છે? પાસ્ટ પરફેક્ટ પણ બને છે. મતલબ એ સમયે ક્રિયા પૂરી નહોતી થઈ ગઈ, બરાબર છે. જો એનું હકાર કરીને જુઓ તમને તો સમજાશે, જતા રહ્યા હતા, બરાબર. મતલબ કાલે તમે જે સમયની વાત કરી રહ્યા છો, જેમ કે કાલે તમે આવ્યા હતા 5 વાગે, બરાબર, ત્યારે તેઓ કાલે અહીંથી જતા રહ્યા હતા, ખબર પડી. મતલબ એ સમય ક્રિયા પૂરી થઈ ગઈ હતી. તો પાસ્ટની કોઈ વાત ચાલી રહી છે, ભૂતકાળની, કાલની, પરમ દિવસની, 2 દિવસ પહેલાની, 10 વર્ષ પહેલાની કે 50 વર્ષ પહેલાની કોઈ વાત ચાલી રહી છે. અને એ સમયે એની પહેલાની સમયની ક્રિયાની વાત નીકળે છે. શું કહ્યું મેં? ભૂતકાળની કોઈ વાત ચાલે છે અને એ સમયે એના પહેલાના સમયની કોઈ વાત નીકળે છે, તો એ શું બને છે? પાસ્ટ પરફેક્ટ બને છે. પહેલાના સમયની જે વાત નીકળે છે એ પાસ્ટ પરફેક્ટ બને છે, બરાબર. ઓકે, પણ જો એ વસ્તુને ધ્યાને ના લઈએ આપણે અને એમનામ સીધું જ વાક્ય કહીએ, ડાયરેક્ટ જ વાક્ય બોલીએ, કાલે તેઓ અહીંથી નહોતા જતા રહ્યા, અહીંયા જતા, એવા અર્થમાં, બરાબર, કોઈ ભૂતકાળની વાત ચાલતી જ નથી, સીધી જ માહિતી આપીએ છીએ આપણે, તો એવા અર્થમાં એ સિમ્પલ પાસ્ટ બને છે. તો તમારે નક્કી કરવાનું છે કે તમે શું કહેવા માંગો છો અથવા કયા સમયની વાત ચાલે છે, બરાબર. તમે જ્યારે, તમે 2 મિત્રો હોય, 3 મિત્રો હોય, ગમે તેટલા લોકો હોય, તમે કોઈ પહેલાની વાત કરી રહ્યા છો, તમે જ્યારે પહેલાની વાત કરતા હશો ત્યારે કોઈ સમયની વાત કરતા હશો, કે આટલા વાગે કે આ સમય કે આ દિવસે આપણે આમ કરતા હતા અથવા ત્યાં ગયા હતા, ભલે પછી તમે સમય બોલો નહીં પણ એ વાત થતી હશે, એ કોઈ સમયની જ હશે, બરાબર. તો જ્યારે વાત થઈ રહી છે ત્યારે એના પહેલાના સમયની કોઈ વાત કરવા માંગો છો તો એ પૂર્ણ ભૂતકાળ બને છે. પણ એવી કોઈ વાત નથી ચાલતી, તમે સીધું જ વાક્ય બોલો છો તો એ જ વાક્ય સાદો ભૂતકાળ બને છે, એ જ વાક્ય સાદો ભૂતકાળ બને છે, ખબર પડી. મેં મોબાઈલ ખરીદી લીધો હતો, બરાબર. સામાન્ય રીતે આવી ક્રિયાઓ છે એ તમે કોઈ ભૂતકાળની ક્રિયાઓને અનુલક્ષીને જ કહેશો મોટા ભાગે, એટલે એ પૂર્ણ ભૂતકાળની જેમ જ બનશે. એનું અંગ્રેજી પૂર્ણ ભૂતકાળની જેમ, હેડ સાથે V3, બરાબર છે. કારણ કે રિયલ લાઈફમાં જ્યારે આપણે આવા વાક્ય બોલશું, કંઈક થઈ ગયું હતું ત્યારે કોઈક વાત ચાલતી હશે અને એના સંદર્ભમાં આપણે કહેશું, બરાબર, તો એ પૂર્ણ ભૂતકાળ બનશે. પણ ક્યારેક ક્યારેક ડાયરેક્ટ પણ એવું કહેવાનું થાય, બરાબર, અમે ત્યાંથી જતા રહ્યા હતા, ઉદાહરણ તરીકે અમે ત્યાં નહોતા રહેતા, તો ત્યારે એને સિમ્પલ પાસ્ટની જેમ પણ તમે કહી શકો છો. ઓકે, ખબર પડી.
તો આનું અંગ્રેજી શું થશે? બંને રીતે થાય, જતા રહ્યા હતા તો they went from there yesterday. સાદો ભૂતકાળ થયો, નહીતર શું કરી નાખવાનું? had gone. went સાદો ભૂતકાળ અને had gone પૂર્ણ ભૂતકાળ. નકાર બનાવો, જતા રહ્યા ન હતા, ન હતા આવે, અહીંયા લખી નાખું રહ્યા ન હતા, બરાબર. તો આ સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ થયું પણ નકાર થયું, તો went નું શું થઈ જશે? did not go. did not પછી go થઈ જાય, અને had gone નું શું થઈ જશે? had not gone. આમાં તો ફક્ત શું આવશે? અહીંયા not આવશે, પણ અહીંયા ફેરફાર થશે. પડી ખબર? ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો, પાડવું હોય તો, નહીતર ગુડ નાઇટ. બીજી બધી ચર્ચા આપણે કાલે કરશું. ઓકે, કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછો, નહીતર કાલે તો સોલ્વ કરશું જ ડાઉટ, પણ આજે કઈ પૂછવું હોય એના વગર ઊંઘ આવે એવું ના હોય તો પૂછી લો, નહીતર એમ થાય કાલનો ક્લાસ શરૂ થાય ને જલ્દી પૂછી લો એવું કઈ હોય એના કરતા. બરાબર, કોઈને કોઈ ડાઉટ નથી ને? જુઓ, બીજી એક સિમ્પલ વસ્તુ કરી દો કે આ બધા કન્સેપ્ટ તમારે આસાનીથી ક્લિયર કરવા હોય, મતલબ સમજાતું તો હોય પણ અડધું અડધું કચરું, ગમે તેટલું હું ટ્રાય કરું છતાંય ના સમજાતું હોય, તો એક સરળ રસ્તો એ છે, કાલે પણ કહ્યું તું મેં, રીડિંગ ચાલુ કરી દો. રીડિંગ, વાર્તાની ચોપડીઓ વાંચો, અથવા તો 6 થી 8ની જે 3 થી 8ની જે ઇંગ્લિશ બુક છે એ વાંચો, એટલે ઓટોમેટિક અંદર ડીડ નોટ ગો કે હેડ નોટ ગોન કે હેડ ગોન કે વેન્ટ એવું ઉમેર્યું હશે, તમને ખબર પડી જશે કે અચ્છા આવું હોય તો જ આમ વપરાય, આવું હોય તો આમ વપરાય. રીડિંગ કરશો તો તમને ખબર જ પડી જશે કે કેવા સંદર્ભમાં ક્યારે શું વપરાય. તો રીડિંગ સ્ટાર્ટ કરી દેજો, એના વગર વધારે નહીં આવડે. બરાબર, ચલો બાય બાય, 7 મિનિટ વધારે થઈ ગઈ. ગુડ નાઇટ.